નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું આપની સાથે માનસી. રાશિચક્રનો જે કાર્યક્રમ હોય છે તે અંતર્ગત આપણે વાત કરતા હોઈએ છીએ આજના પંચાંગની. આપના ગોચરના ગ્રહો પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે તે રાશિફળ પણ આપણે જણાવતા હોઈએ છીએ. સાથોસાથ જેની આજ જન્મતિથિ છે અને લગ્નતિથિ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે વિશે પણ અમે કાર્યક્રમમાં આપને જણાવતા હોઈશું. તો આ વિશે સમગ્ર માહિતી આપશે અમારા શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, શરૂઆત કરીએ આજના પંચાંગથી. જય ગણેશ. વસુદેવ વસુતમ દેવમ કંસચારુ રમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. સૌ દર્શક મિત્રોને જય ગણેશ. વિપુલ શાસ્ત્રી, જ્યોતિષ આચાર્ય, આજે આપણે ખાસ પંચાંગ વિશે જાણીશું. તો સંવંત 2078 જેઠ સુદ 8 અને બુધવાર, તારીખ 8/6/2022, ઉત્તરા ફાલ્ગુની નામનું નક્ષત્ર, સિદ્ધ નામનો યોગ અને બાલવ નામનું કરણ. રાશિ આવશે સિંહ રાશિ, જેના અક્ષર છે મ અને ટ. આજે જે કોઈ બાળકો જન્મે એના આ રાશિના અક્ષર ઉપરથી નામ પાડવું શુભ રહેશે. આજના દિન વિશે ખાસ જાણીએ તો દુર્ગાષ્ટમી એટલે બુધાષ્ટમી પણ કહેવામાં આવે છે. સૂર્ય વૃક્ષિક નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. વ્યતિપાત નામનો યોગ બપોર પછી ચાલુ થાય છે. સારા કાર્યોની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય. વ્યતિપાતની અંદર કરેલું કાર્ય અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, જેમ ભગવાન હનુમાનજી કામ કર્યું એ જ રીતે 8, 9, 14 અને પૂનમ આ બધી તિથિઓની અંદર કોઈ પણ શુભ કાર્ય કરવામાં સારી સફળતા પ્રાપ્ત થાય છે. તો આજના દિન વિશે અષ્ટમીની તિથિ એટલે ઉત્તમ તિથિ છે. મા ભગવતી જગદંબાની કુળદેવીની સરસ મજાની પૂજા કરજો. ચંડીપાઠ અથવા નવારણ મંત્રનો જપ કરજો. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્યે. માતાજીને સરસ સુખડી નૈવેદ્યની અંદર શ્રીફળ ચુંદડી અર્પણ કરી મા કુળદેવીના દર્શન કરજો. મા ભગવતીની કૃપા સદૈવ રહેશે. હવે આજના પંચાંગ વિશે જાણ્યું, આજના દિન વિશે જાણ્યું. હવે આપણે ભગવાનની કૃપાથી આજનો દિવસ, દરેકનો રાશિ, ભવિષ્ય કેવું રહેશે એના વિશે ખાસ આપણે જોઈશું. તો 12 રાશિની અંદર સૌ પ્રથમ રાશિચક્રની અંદર મેષ રાશિ આવે, જેના અક્ષર છે અ, લ, ઈ, એનો સ્વામી છે મેષ. કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહે. સ્નેહી સંપર્કની અંદરથી લાભ થાય. સ્નેહી પરિવારથી સારી સુફળની પ્રાપ્તિ થાય. વ્યવહારમાં વૃદ્ધિ થશે. પરિવારમાં સુખમાં સારી વૃદ્ધિ થશે. સંપત્તિ, લક્ષ્મી અને યશ તો મળે જ છે, પણ સાથે સાથે પરિવારની અંદર સારું સુખ પ્રાપ્ત આજના દિવસે કુળદેવીની પૂજા કરવાથી સારું સફળ થાય. આજનો અંક તમારા માટે 9 છે. લાલ વસ્ત્ર ધારણ કરી મા જગદંબાની પૂજા કરજો. કુળદેવીની કૃપાથી તમારો શુભમય દિવસ રહેશે. રાશિચક્રની અંદર વૃષભ રાશિ, જેના અક્ષર છે બ, વ, ઉ, રાશિનો સ્વામી ભગવાન શુક્ર છે. સરકારીમાં કામકાજમાં સારી સફળતા રહે. સરકારી કોઈ પણ કાર્ય કરતા હોય એની અંદર તમને થોડી ઘણી રૂકાવટ રહેશે, પણ સારી સફળતા રહેશે. કરેલા કાર્યમાં ફળદાયક થશો. નોકરી બાબતે સારા સમાચાર મળશે અને ધંધામાં લાભ મેળવી સારો પ્રાપ્ત થશે. સારા લાભની અંદર ધંધામાં ખાસ ધ્યાન આપશો તો સારા લાભની સફળતા પ્રાપ્ત થશે. આજનો અંક 3 તમારા માટે શ્રેષ્ઠ છે. સફેદ વસ્ત્ર ધારણ કરી ભગવાન બુધ મહારાજની આજના દિવસે ઉપાસના કરશો તો તારી તમને સારી સફળતા પ્રાપ્ત થશે. રાશિચક્રની અંદર મિથુન રાશિ, જેના અક્ષર છે ક, સ, ગ, આ રાશિના જાતકો કામકાજમાં નિરાશનો અનુભવ થશે. સંતાનોમાં પ્રશ્નોમાં થોડી ચિંતાઓ રહેશે. ઇષ્ટમિત્રો સહયોગ મળશે અને ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધશે. કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું હશે તેની અંદર સારો સંકલ્પ કરશો તો એની અંદર શ્રદ્ધા વધશે. અને આજના દિવસે ભગવાન શિવની ઉપાસના કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે પીળા પીતાંબર પહેરી અથવા પીળા વસ્ત્ર કોઈ પણ ધારણ કરી પીળા વસ્ત્ર દાન આપશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે. રાશિચક્રની અંદર કર્ક રાશિ, જેના અક્ષર છે ડ અને હ, આજના રાશિના વિશેષ આપણે ખાસ જાણીશું. ધનમાં માનનો વ્યર્થ થશે. ધન આજના દિવસે ઘણું ખર્ચ થશે. ખાસ ધ્યાનપૂર્વક જરૂરિયાત વગરનું ખર્ચ ન કરતા નોકરીમાં પરેશાની થોડી ઘણી રહેશે, ચિંતાઓ રહેશે.
માનસિક તણાવ જણાવશે, વ્યવહારમાં પ્રગતિ અને લાભ થશે, કોઈ પણ સારા કાર્ય કરવામાં થોડી પ્રગતિ થાય, પણ નોકરી ધંધાની અંદર થોડી તકલીફ રહેશે. આજના દિવસે તમે ભગવાન સાંઈ બાબાની પૂજા કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે. ઓમ હ્રીમ સાંઈ નાથાય નમઃ આ મંત્રનો જપ કરજો. આજના દિવસે આઠનો અંક તમારા માટે શ્રેષ્ઠ છે અને શુભત્વ ફળ પ્રાપ્ત થવા માટે સૂર્યનારાયણનું સવારમાં જળ અર્પણ કરી સૂર્યાય નમઃ ભગવાન સૂર્ય જોડે સંકલ્પ કરજો તો કાર્યાગમન કાર્યની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે. રાશિચક્રની અંદર સિંહ રાશિ, જેના અક્ષર છે મ અને ટ, રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. કામકાજમાં સારી સફળતા પ્રાપ્ત થાય, ધંધામાં નવી તકો મળશે, નોકરીમાં બઢતી તકો મળશે, પારિવારિક સંબંધોમાં સારો લાભ પ્રાપ્ત થશે. આજના દિવસે આપના માટે મહાકાલીની પૂજા, ક્લીમ મહાકાલ્ય નમઃ, ક્લીમ મહાકાલ્ય નમઃ આ મંત્રનો જપ કરશો. માતાજીને સરસ મજાની ઘરે બનાવેલી ખીર અર્પણ કરશો અને દેવીની દર્શન કરી અને દેવીની ઉપાસના કરશો તો આજે માટે તમારા શ્રેષ્ઠ રહેશે. સનો અંક તમારા માટે શુભત્વ ફળ પ્રાપ્ત થશે. કોઈ પણ જાંબલી વસ્ત્રનું દાન કરશો અથવા વસ્ત્ર ધારણ કરી અને આ મંત્રનો જપ કરશો તો તમારા આજના દિવસે તમને શુભત્વ ફળ પ્રાપ્ત થશે. રાશિચક્રની અંદર કન્યા રાશિ, જેના અક્ષર છે પ ઠ નો, રાશિનો સ્વામી છે બુધ ભગવાન. ધંધાના કામકાજમાં સારી સફળતા થશે. પ્રતિસ્પર્ધી, કોઈ પણ સ્પર્ધા લેવી હોય એની અંદર પક્ષ વિજય મેળવશો, થોડો પક્ષની અંદર વિજય સારો પ્રાપ્ત થાય, આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે અને આનંદનું વાતાવરણ જળવાશે તો ઘરની અંદર લક્ષ્મીની વૃદ્ધિ થશે અને પરિવાર સાથે સારો પ્રેમ દર્શાવશો તો સંપત્તિ સાથે સાથે પ્રેમ અને પ્રેમ સાથે પરિવારની અંદર વ્યવહાર પણ વધશે. તો આજના દિવસે એકસાથે બેસી અને જે કોઈ સંકલ્પ હોય કરજો, સંકલ્પની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે તમારા માટે એકનો અંક સુફળ પ્રાપ્ત કરવાવાળો છે. આજના દિવસે તમે કાળા વસ્ત્ર કોઈ પણને દાન આપશો, અનાજની અંદર કાળું અનાજનું કોઈ પણ દાન આપો, મીઠાઈનું દાન આપો, વસ્ત્રનું દાન આપો તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે. રાશિચક્રની અંદર સાતમી રાશિ એટલે તુલા રાશિ, જેના અક્ષર છે ર અને ત, રાશિનો સ્વામી ભગવાન શુક્ર મહારાજ છે. ભાગીદારીની સાથેને વૈચારિક મતભેદ જણાવશે, નવા સંબંધોમાં નિરાશ જણાશે, નોકરીમાં નવી તકો મળશે, સંતાન પક્ષે શુભ સમાચાર મળશે. આજે ભગવાન શનિ મહારાજની પૂજા કરશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે, કારણ કે રાશિની અંદર આઠમે અત્યારે શનિની નાની પ્રવૃત્તિ ચાલી રહી છે, તો માનસિક ચિંતાઓ થોડી ઘણી રહે, પારિવારિક જીવનની અંદર થોડું સુખ પ્રાપ્ત કરવા માટે શનિના ભગવાનના જેટલું બને એટલું જપ કરવો, હનુમાનજીના પાઠ કરવા, સુંદરકાંડનો પાઠ કરાવો, એનાથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે. રાશિચક્રની અંદર આઠમી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના અક્ષર છે ન અને ય, રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ છે. તો આ રાશિના જાતકોને પરિશ્રમ પછી પણ કામકાજમાં અધૂરું જણાય, મહેનત કરો પણ સફળતા પ્રાપ્ત ન થાય, સ્વજનોના હસ્તક્ષેપની અંદર મન વિચલિત જણાય, નોકરીમાં સહયોગોનો સહકાર મળશે તો સારી નોકરીની અંદર સારી સફળતા મળશે, વ્યવહારમાં સારો વ્યવહાર હશે તો ધનનો લાભ પ્રાપ્ત થશે. આજના દિવસે બારનો અંક તમારા માટે શુભ ફળ આપવાવાળો છે. આજના દિવસે રંગની અંદર જાંબલી કલરનું કોઈ પણ વસ્ત્ર ધારણ કરી અને ભગવાન દત્તાત્રેય ભગવાનનો પાઠ કરશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે. રાશિચક્રની અંદર ધન રાશિ, જેના અક્ષર છે ભ ધ ફ ઠ, રાશિનો સ્વામી ભગવાન ગુરુ મહારાજ. આજે ભાગ્ય અનુકૂળ જણાય, ભાગ્યની અંદર વધારો થાય, રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાય, વિકાસના કાર્યોની અંદર ગતિ આવશે અને દિવસ આનંદમાં પ્રસાર થશે. ગાડી વિકલ કે કોઈ પણ સાધન લઈ નીકળો ત્યારે ખાસ કાળજીપૂર્વક ઈષ્ટદેવનું સ્મરણ કરી અને ધ્યાનપૂર્વક ચલાવવું, જેથી આપણને કોઈ પણ અકસ્માત જેવા યોગ ન બને. આજના દિવસે ભગવાન હનુમાનજીનું સ્મરણ કરી અથવા ઈષ્ટદેવનું સ્મરણ કરી અને બહાર નીકળો ત્યારે ખાસ ધ્યાનપૂર્વક સાધન ચલાવવું, જેથી આપણને ચિંતાજનક કોઈ બાબત નથી. પણ છતાંય આજના દિવસે તમારા માટે શુભ ફળની અંદર હનુમાનજીની પૂજા કરવાથી તમને સારી સફળતા મળશે અને આનંદ સાથે પરમાનંદ
મેળવવા માટે ભગવાન ઈષ્ટદેવની આરાધના કરવી પણ જરૂરી છે. તેથી આપણા દરેક કાર્ય અટકાય અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજનો દિવસ માટે તમારે 11નો અંક સફળ, સુંદર અને સારો છે. 11ના અંક દ્વારા કોઈ પણ કાર્ય કરવું હોય તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે. રાશિ ચક્રની અંદર 10મી રાશિ એટલે ખ મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ. આ રાશિના સ્વામી ભગવાન શનિ મહારાજ છે. વાદ વિવાદમાં કામકાજમાં બચવું, કોઈ જાતે વાદ વિવાદ બહુ કરવો નહીં. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય. મિત્રવર્ગની અંદર ખાસ ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ માટે ધન લાભ થશે. પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે, પણ શાંતિપૂર્વક કાર્ય કરશો તો સારી સફળતા મળશે. આજના દિવસે 100નો અંક તમારા માટે શુભ ફળ પ્રાપ્ત કરવાવાળો છે. આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરશો. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરશો, લક્ષ્મીનારાયણના દર્શન કરશો તો તમારા જીવનની અંદર, પારિવારિક જીવનની અંદર સુખ શાંતિ અને જે કોઈ સંકલ્પ હશે એ સંકલ્પ તમારા સારા સફળતા પ્રાપ્ત થશે. રાશિચક્રની અંદર કુંભ રાશિ, જેના અક્ષર છે ગ સ સ. કામથી સફળતા, ખુશી અનુભવશો. નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે. સ્વજનો સહયોગ મળશે. ધંધામાં સુધારો જોવા મળશે. સરકારી નોકરીના સારા યોગ આપણને પ્રાપ્ત થશે. વિદેશ યોગની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે. આજના માટે 2નો અંક તમારા માટે શુભ છે. શુક્ર મહારાજની પૂજા કરશો, હરિમ શુક્રાય નમઃ, તો જે કોઈ સંકલ્પ છે આપણા શુભ ફળની પ્રાપ્તિ થશે અને સારા કાર્ય કરવાથી સારું ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે આજના દિવસે હરિમ શુક્રાય નમઃ સફેદ વસ્ત્ર ધારણ કરી અને આ મંત્રનો જપ કરશો તો તમારો સારો દિવસ રહેશે. રાશિચક્રની અંદર મીન રાશિ, જેના અક્ષર છે દ ચ જ થ. માનસિક તણાવ જણાશે. કામકાજમાં મધ્ય સફળતા મળશે. વિરોધીમાં સાવધાન રહેવું. વિરોધી વ્યક્તિથી બોલવામાં ચાલવામાં ખાસ ધ્યાન રાખવું. ખર્ચ બાબતે થોડું સંભાળવું. આવક કરતાં જ આવક થોડી વધશે, પણ જરૂરિયાત વગરનું ખર્ચ કરવું નહીં. પરિવાર સાથે બેસી અને ભોજન કરવું. માતા પિતાની ખાસ સેવા કરવી. ગુરુ મહારાજ ઈષ્ટદેવને જે માનતા હોય એના ખાસ દર્શન કરવા. આજના દિવસે તમારો જે કોઈ ધારેલો સંકલ્પ પરિપૂર્ણ થશે. આજના દિવસે 7નો અંક તમારા માટે શુભ ફળ પ્રાપ્ત કરવાવાળો છે. લીલા કલરના કોઈ પણ વસ્ત્ર ધારણ કરીશું. દાનની અંદર, અનાજની અંદર કઠોળનું દાન, મગ છે, આવા કોઈ દાન આપશો તો તમને સારા સફળતાની પ્રાપ્તિ થશે. રાશિની અંદર દરેક અલગ અલગ રાશિ વિશે આપણે ખાસ જાણ્યું. આજના દિવસમાં, દિનના દિવસ માટે અલગ અલગ રાશિનું ફળ પ્રાપ્ત થાય અને દરેકનું આનંદમય અને શુભ દિવસ રહે. હવે આજે કયા દેવની પૂજા કરવાથી સારી સફળતા થાય, કયું વ્રત કરવું, ઘણા બધા વ્રતના ઉપાસના વિશે આપ બધા ફોન ઉપર વાત કરતા હોય છે કે આ પૂજા કરવાથી શું ફળ મળે, આ વ્રત કરવાથી શું ફળ મળે. તો આજે વ્રત વિશે આપણે ખાસ જાણીશું કે ઘણા બધા સંકટ ચતુર્થી કરતા હોય છે તો સંકટ ચતુર્થી કરવાથી ચંદ્રોદય થાય ત્યારે દર્શન કરવા, ભગવાન ગંગ ગણપતે નમઃ જપ કરો. આ ભગવાન ગણેશની કૃપાથી વદની ચોથ એ ચંદ્રોદય રાત્રે જે સમયની અંદર હોય એ સમયની અંદર ભગવાનની જઈને પૂજા કરવી, પછી ભોજન કરવું, તો એનાથી ગણેશજીની કૃપા દાંપત્ય જીવનની અંદર સુખ સારું પ્રાપ્ત થાય છે અને આપણા જે કોઈ સંકલ્પ પરિપૂર્ણ થાય છે. એ જ રીતે 8મ છે, પૂનમ છે, એકાદશીનું વ્રત છે. 11 પ્રકારના મનને કંટ્રોલમાં કરવા. ઉપવાસ એટલે ભગવાન તરફ વાસ કરવો, ફળનો આહાર કરવો. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આ દિવસે સત્યનો ખાસ સહારો લેવો. બને એટલો ભગવાન વિષ્ણુનો જપ કરવો. કોઈ પણ લક્ષ્મીનારાયણનું મંદિર હોય ત્યાં ફળોનું દાન આપવું, અનાજનું દાન આપવું. આખા દિવસ ઉપવાસ કરી જેટલો બને એટલો જપ કરવો. એક આસન ઉપર બેસીને ભગવાન ઓમ નમો ભગવતે વાસુદેવ અથવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. એકાદશીનું વ્રતનું વદની અને સુદની એમ કરીને 24 એકાદશી આવે છે. દરેક એકાદશીનું અલગ અલગ ફળ રહેલું છે. એમ અલગ અલગ તિથિ, અલગ અલગ વ્રત અને ઉપવાસ, વ્રત ઉપવાસ અને ઉપવાસ કરવાથી જીવનની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે. તો જીવ દર મહિનાની અંદર એક ઉપવાસ તો કરવો જ જોઈએ. કાં પ્રદોષ કરો, કાં એકાદશી કરો, કાંઈ 8મ કરો, કાં પૂનમ કરો. ઉપવાસ કરવાથી શરીરની અંદર શારીરિક પીડાઓ દૂર થાય છે અને શરીરની અંદર ભગવાનની કૃપાથી આપણું
જે પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને 11મું મન એ ભગવાનના ધ્યાન કેન્દ્રિત થાય અને સાધના યોગ દ્વારા શરીર પણ સારું રહે અને નિરોગી રહે છે, તો આ રીતે કોઈ પણ વ્રત ઉપવાસ કરવાથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે. આજે આપણે ખાસ દુર્ગાષ્ટમીનો દિવસ છે, તો આજના દિવસે બ્રાહ્મણ દ્વારા ચંડીપાઠ કરો અથવા પોતાની જાતે કુંજિકા સ્તોત્રનો પાઠ કરશો અથવા ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા વિચે પરિવાર સાથે બેસી માતાજીની સરસ મજાની પૂજા કરી, આરતી કરી, માં ભગવતીને પુષ્પમાળા અર્પણ કરી અને માની જે ફાવે એ પંચોપચાર ષોડશોપચાર પૂજા કરજો. માં ભગવતીની કુળદેવીની કૃપા આપના ઉપર સદૈવ રહે, ગોત્રનો વધારો થાય. કુળદેવી એટલે ખીલો કહેવાય, દુનિયાના શેડે જાઓ પણ કુળદેવીને ભૂલાય નહીં. એમાં આઠમની તિથિ એટલે માં જગદંબાની તિથિ કહેવાય છે અને બુધવાર એ શ્રેષ્ઠ વાર કહેવામાં આવે છે. કોઈ પણ કાર્ય ઘણી વખત સારું કરવું હોય ઘણા બુધવાર નથી લેતા, પણ બુધ કરે સુફળ કરે અને બુધ કરે એ શુદ્ધ જ કરે. સારા કાર્યની અંદર બુધવાર પણ સારો જ હોય છે, બધા વાર સારા જ છે, પણ આપણે સારા કાર્યો ઘણા બધા વાસ્તુ છે, ઘણા બધા અમુક અમુક કાર્ય બુધવારે કરો તો સારી સફળતા પ્રાપ્ત થાય છે. તો આજનો દિવસ પણ સારો છે, આજની તિથિ પણ સારી છે, આજનું નક્ષત્ર પણ સારું છે. તો આ દિવસે જેટલો માં ભગવતીનો જપ કરશો, તપ કરશો, અનુષ્ઠાન કરશો તો કુળદેવીની કૃપા સદૈવ રહેશે અને માં ભગવતીની જગદંબાની કૃપા આપણા ઉપર રહેશે. તો આ ભવસાગરમાં કોઈ પણ કારણસર થાક લાગ્યો હોય તો તેને થાક ઉતારવા કથા સાંભળવી, ભાગવત કથા શ્રવણ કરવાથી પણ થાક ઉતરી જાય છે. એટલે સારા સારા ભાગવત કથાનું શ્રવણ કરવું, વિષ્ણુ સહસ્ત્રનું રોજ નિત્ય શ્રવણ કરવાથી, મહિમ્ના સ્તોત્રનું શ્રવણ કરવાથી, ભજન કીર્તન કરવાથી ભક્તિ વધે છે અને ભક્તિ હશે તો જ્ઞાન વધશે. જ્ઞાન દ્વારા સારા વિચારો આવશે અને સારો વિચારો આવશે તો જીવનમાં સારી સફળતા મળશે. તો આવા સત્કર્મ કરજો જેથી આપણા કાર્યની અંદર સારી સફળતા મળે અને આપણા કાર્યની અંદર અટકાયેલા બધા જ કાર્ય સફળ થાય. હું વિપુલ શાસ્ત્રી. આજે દર્શક મિત્રો, રોજ આપણે અહીંયા રાશિચક્રની અંદર ખાસ આપણે અલગ અલગ પ્રકારના ધર્મ ભક્તિ વિશે, અલગ અલગ તિથિ વિશે, પંચાંગ વિશે રોજ જાણીશું. સવારે 8:30 અમારો આ કાર્યક્રમ આવે છે. ખાસ જોજો, લાઈક કરજો, શેર કરજો જેથી આપણા પરિવારની અંદર બધા જ આ કાર્યને જોઈ શકે. જય ગણેશ, જય મહાદેવ. તો દર્શક મિત્રો, રાશિચક્રનો જે કાર્યક્રમ છે તે અંતર્ગત રોજ અલગ અલગ વિષયો પર આપની સાથે વાતચીત કરીશું. અમારા શાસ્ત્રીજી દ્વારા આપને માર્ગદર્શન આપવામાં આવશે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ઘણા એવા શાસ્ત્રીય ઉપાયો આપને આપીશું. તો હાલ મને આપશો રજા. નમસ્કાર.